બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદ આદર્શ નિવાસી સારામાં તાલુકા કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ. ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભમાં 800થી વધુ કલાકારોએ 14 કૃત્ય સહિતની વિવિધ કલાઓ રજૂ કરવામાં આવી હતી. તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં પસંદગી પામેલા કલાકારો જિલ્લા અને રાજ્ય કક્ષાએ કલા રજૂ કરશે. જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભનો કેશોદની આદર્શ નિવાસી સારામાં શુભારંભ થયો છે. કલા મહાકુંભ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ આમંત્રિત મહેમાનોનું આદર્શ નિવાસી સારા તરફથી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ ખાતે અગાઉ પણ 4 તાલુકાના આયોજનોમાં 800થી વધુ કલાકારોએ કલા મહાકુંભમાં પ્રદર્શન કરેલ છે. કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતી કલાનો નિર્ણાયકો દ્વારા તટસ્થ નિર્ણયો લઈ પસંદગી કરવામાં આવી છે. આજે શુભારંભ થયેલ કલા મહાકુંભમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી મામલતદાર કેશોદ, ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ કેશોદ ડીવાયએસપી સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કલા મહાકુંભનો પ્રારંભ થયો હતો. ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જે આયોજનથી કલાકારોની શક્તિ ઉજાગર થાય છે અને કલાકારોને પ્રોત્સાહન મળે છે. તાલુકા કલા મહાકુંભમાં પસંદગી પામેલ કલાકારો જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કલા રજૂ કરશે. કલા મહાકુંભમાં કલાકારોએ ઉત્સાહભેર ભાગ લઈ કલા રજૂ કરી હતી. કલા મહાકુંભમાં તબલા, હાર્મોનિયમ, ભરતનાટ્યમ, એકપાત્રી અભિનય, લોકગીત, ભજન, વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, રાસગરબા, સમૂહ ગીત લગ્ન, ગીત સુગમ સંગીત સહિતની જુદી જુદી 14 સ્પર્ધામાં 800થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો અને કલા રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એચએચ મુસાર તથા કલા મહાકુંભ કન્વીનર ડૉક્ટર હમીરસિંહ વારાએ કાર્યક્રમની રૂપરેખા અને આભારવિધિ વ્યક્ત કરી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. શાળા પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ પટેલ વિદ્યાર્થી આશ્રમથી આવેલા છીએ. અમીરસિંહ વાળા સર પ્રિન્સિપલ ઓફ ધ આદર્શ નિવાસી શાળા કલા મહાકુંભનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે. અહીંયા ઇન્ટરનલ જેટલા પણ છોકરાઓની શક્તિ હોય, સ્કિલ્સ હોય છે, એ ડેવલપ કરવામાં આવે છે. ગવર્મેન્ટે અહીંનો બધા ગુજરાત ગવર્મેન્ટે હરેક તાલુકા લેવલ ઉપર બધાને તાલુકા લેવલ ઉપર રાખવામાં આવેલા છે કે જેટલી પણ કલા હોય છે, આર્ટ હોય છે, જેના પર છોકરાઓની અંદર અહીંયા ડેવલપ કરવામાં આવે છે. તાલુકા લેવલ ઉપર પહેલાંથી કોમ્પિટિશન થાય છે અને પછી સિલેક્શન થઈને એ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જાય છે જૂનાગઢ. ત્યાર પછી ત્યાંથી ડિસ્ટ્રિક્ટ લેવલથી આગળ નેશનલ લેવલ સુધી પહોંચવામાં આવે છે. એમાં અમારા ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટનું બહુ યોગદાન છે ને અહીંયા અમે ઓજાયેલા છીએ. અમે એક કલા ડાન્સ કરેલો છે અહીંયા સંગીતમાં એન્ડ અમે બહુ ડાન્સ કરીને ખુશ થયા છીએ અને તેનો આભાર છે સર માટે અને આ ગવર્મેન્ટ ગુજરાત. થેન્ક યુ.